નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય વલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર માટેની જે સ્વધ્યન પોથી આવેલી છે, એ સ્વધ્યન પોથીમાંથી આજે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીનું સોલ્યુશન તમને લોકોને કરાવવાના છીએ. બહુ મહત્વપૂર્ણ દાખલાઓ આપેલા છે, ખૂટતી આવૃત્તિના દાખલાઓ આપેલા છે. વિદ્યાર્થીઓને ખાસો એવો પ્રશ્ન હોય છે કે ખૂટતી આવૃત્તિના દાખલાની માટેની સોલ્યુશન માટેની સરળ રીત કઈ છે, તો આજે આપણે એ વસ્તુની રીત લઈને આવ્યા છીએ. સરળ રીતે તમને લોકોને આસાન ભાષાની અંદર તમને લોકોને ખ્યાલ આવી જશે કે આ રીતની અંદર તમારા લોકોએ દાખલામાં આવા દાખલા પૂછાય ત્યારે આ જ કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે લોકો ઝડપથી શરૂઆત કરી દઈએ જેથી તમને લોકોને રીત આવડી જાય. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડીના સંપૂર્ણ સોલ્યુશન માટે આપણે લોકોને પહેલી જ અહીંયા રીત તમને લોકોને આપવામાં આવેલી છે. અહીંયા વિભાગ ડીમાં તમને લોકોને આ દાખલા પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા માટે તમારા લોકોએ અહીંયા તમને લોકોને 4 માર્ક્સની અંદર આ દાખલા પૂછાશે, એટલે ખાસ કરીને ધ્યાનમાં લેજો. 4 માર્ક્સની અંદર આવા દાખલાઓ પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને ચોપડીની બાબત જો વિચારવા જઈએ ને, તો ચોપડીની બાબતની અંદર તમને લોકોને સ્વાધ્યાય 13.3ની અંદર પ્રશ્ન નંબર 2 એક આપેલો છે, જે તમને લોકોને આને રિલેટેડ દાખલો છે. તો આ દાખલો ભણ્યા પછી તમે તરત જ એ દાખલાને જોઈ લેજો. સાથે સાથે ઉદાહરણ નંબર 8 તમને લોકોને મધ્યસ્થવાળા દાખલાની અંદર ખૂટતી આવૃત્તિના દાખલા આ 2 આપણને ચોપડીમાં આપેલા છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.1ની અંદર તમને પ્રશ્ન નંબર 3 પણ એટલે કે ખિસ્સા ભથ્થુવાળો દાખલો તમને લોકોને આપેલો છે, જે મધ્યકની અંદર ખૂટતી આવૃત્તિવાળો દાખલો છે. અને અહીંયા મધ્યસ્થની અંદર ખૂટતી આવૃત્તિવાળા દાખલા તમને લોકોને ચોપડીમાં કેટલા આપેલા છે? 2. એક ઉદાહરણ નંબર 8 છે અને એક તમારા માટે સ્વાધ્યાય 13.2નો પ્રશ્ન નંબર 2 છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપો, અગત્યનો દાખલો છે. ખૂટતી આવૃત્તિનો દાખલો તમને આપેલો છે. નીચેના આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર 100 અને મધ્યસ્થ બરાબર 32 હોય તો F1 અને F2 આપણે લોકોએ શોધવાનું છે. ચાલો, તો અહીંયા તમને લોકોને આવૃત્તિ તમને આપી દેવામાં આવેલી છે, વર્ગ તમને આપી દીધેલા છે. તો ચાલો આપણે આગળની ક્રિયામાં કામ શરૂ કરી દઈએ. તો કે અહીંયા 0 થી 60 સુધી આપણે લખવાનું છે. તો નવી સ્લાઇડની અંદર આપણે લોકો કામ કરીએ, કોષ્ટક તૈયાર કરીએ. તો કે કોષ્ટકની અંદર વર્ગ અને બીજું આપણને આપી દેવામાં આવેલું છે આવૃત્તિ. ચાલો, તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 50 થી 60 સુધી છે. ચાલો, હવે તમને લોકોને આગળની ક્રિયામાં એટલે કે તમને આવૃત્તિ આપેલી છે. આવૃત્તિની અંદર 10 F1, ચાલો 25, 30 અને 10, ચાલો 25, 30 અને 10. અહીંયા તમારા માટે થઈ ગયું F2. ચાલો, આવૃત્તિ આવી ગઈ. મધ્યસ્થ આપણે વિદ્યાર્થી મિત્રો લખી નાખીએ. તો કે મધ્યસ્થ એમ બરાબર આપણને લોકોને 32 આપવામાં આવેલો છે. અને કુલ આવૃત્તિ એટલે કે સિગ્મા Fi બરાબર n પણ લખી શકો, આપણને આપી દીધો છે 100. હવે આપણે મેળવવાનું છે સંચય આવૃત્તિ. ચાલો, તો સંચય આવૃત્તિ, તો સંચય આવૃત્તિ માટે કામકાજ આપણે લોકો સ્ટાર્ટ કરીએ. તો ચાલો, સંચય આવૃત્તિ માટે અહીંયા 10 ના 10 આવશે, થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ કરીએ છીએ એટલે. અને પછી કેટલા થઈ જશે? તો કે 10 + F1 થઈ જશે. ત્યારબાદ 10 અને 25નો સરવાળો કરશો એટલે 35 + F1 થઈ જશે. 35 અને 30નો સરવાળો કરીએ તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 65 + F1. ત્યારબાદ 65 + F1 + F2 અહીંયા થઈ જશે. અને અહીંયા થઈ ગયા 75 + F1 + F2 આપણને મળી ગયા. ચાલો, ડન. ઓકે, તો કે અહીંયા તમને લોકોને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ કરવામાં આવેલું છે. F1 અને F2 ના સ્થાન ઉપર ક્યારેક તમને લોકોને A અથવા B અથવા X અથવા Y આવું બી લખાઈને આવે તો આ ખાસ કરીને ધ્યાનમાં લેજો. હવે તમે લોકો આનો ટોટલ કરો તો 30 ને 10 કેટલા થઈ ગયા? 40. 40 ને 10 કેટલા થઈ જશે? તો કે 40 ને 10 50. 50 ને 20 કેટલા થાય? 70. 70 ને 5 75. તો અહીંયા પણ તમને કુલ ટોટલ સરવાળો 75 + F1 + F2 મળી જાય
છે એટલે આને તમે કહેશો સિગ્મા એફઆઈ. હવે સિગ્મા એફઆઈ તમને રકમમાં આપેલું હતું, કેટલું આપેલું છે? 100. તો 100 બરાબર 75 પ્લસ F1 પ્લસ કેટલું થઈ ગયું? F2. તો અહીંયા F1 પ્લસ F2 બરાબર 100 માઇનસ કેટલા થઈ ગયા? 75. 100માંથી 75 બાદ થાય એટલે આપણને કેટલા મળી ગયા? 25. તો પરિણામ નંબર આપણા માટે 1. તો F1 પ્લસ F2 બરાબર કેટલા થઈ ગયા? 25. આ તમે પરિણામ મેળવી લીધું. આ ખાસ કરીને મેળવવાની વસ્તુ છે, ધ્યાનમાં લેજો. ચાલો હવે આપણે લોકોએ પસંદગી કરવાની છે. તો પસંદગી માટે આપણે લોકોએ એલ મેળવવાનો છે, F1 મેળવવાનો છે, CF મેળવવાનો છે, H મેળવવાનો છે. તો હવે આપણે કઈ રીતે કામ કરશું? તો અહીંયા તમને લોકોને મધ્યસ્થ કેટલો આપેલો છે? 32 આપેલો છે. તો 32 નો સમાવેશ કરતો અહીંયા પ્રથમ વર્ગ કયો પડે? તો કે 32 નો સમાવેશ કરતો વર્ગ છે એ 30 થી 40 છે. તો આ લાઈન આખી પસંદ આપણે લોકોએ કરી લેવાની. ખ્યાલ આવી ગયો? ખૂટતી આવૃત્તિ વાળા દાખલામાં આજ તમારે ધ્યાન રાખવાનું છે કે મધ્યસ્થ કેટલો આપેલો છે? તો કે મધ્યસ્થ આપણને આપેલો છે 32. 32 કયા બે વર્ગની વચ્ચે આવે? તો કે 30 થી 40 ની વચ્ચે આવે. એટલે તો એ લાઈન આપણે પસંદ કરી લીધી. તો હવે એલ મેળવી લઈએ. એલ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? એલ બરાબર આપણને મળશે 30. એફ બરાબર કેટલા આવશે? તો કે એફ બરાબર એ વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 30. એટલે ચાલો સીએફ કેટલો આવશે? સીએફ બરાબર જે કિંમત આપેલી હોય, ખૂટતી આવૃત્તિનો દાખલો ગણો ત્યારે એને કાઉન્સમાં લખવાની હેબિટ પાડજો જેથી દાખલો ખોટો ન પડે. રેડી? બાકી દાખલો ખોટો પડવાની શક્યતા રહે ત્યાં, એટલે એક ખાસ ધ્યાન રાખવાનું. ચલો ત્યારબાદ તમારા લોકોને એચ મેળવવો પડશે. એચ બરાબર કેટલા આવશે? તો કે એચ બરાબર 10 આવશે. અહીંયા વર્ગો વચ્ચેનો ગાળો અંતરાલ, એટલે કે વર્ગ અંતરાલ કેટલું છે એ જોઈ લેવાનું. તો 10 છે એટલે વર્ગ લંબાઈ મળી ગઈ 10. ચાલો એન બાય 2 મેળવવું પડશે. એન બાય 2 એટલે અહીંયા કેટલા થઈ જશે? 100 ભાગ્યા 2 એટલે આપણને કેટલા મળી ગયા? 50 મળી ગયા. 100 ભાગ્યા 2 એટલે 50. ચાલો એ કામ થઈ ગયું. હવે આપણે લોકો ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરાવીએ. તો કે સૂત્રની અંદર તમને લોકોને અહીં એમ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એન બાય 2 માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ. ચાલો એમ બરાબર આપણને આપેલા હતા 32, એલ બરાબર કેટલા મળ્યા? 30 પ્લસ એન બાય 2 એટલે કેટલા થઈ ગયા? તો કે એન બાય 2 એટલે 50 માઇનસ કાઉન્સની અંદર લખશું 35 પ્લસ એફ 1. છેદમાં એફ બરાબર કેટલા? 30 અને ગુણ્યા એચ બરાબર કેટલા મળી ગયા? 10. ચલો પેલી ક્રિયાવિધિ કઈ થશે? તો કે અહીંયા 32માંથી 30ને બાદ કરવા પડશે. 32માંથી 30 બાદ થશે બરાબર. અહીંયા અંશમાં આ માઇનસ નિશાની છે એ અંદર દાખલ થશે અને છેદમાં અહીંયા 0 0 ઉડી જાય છે. તો 50 માઇનસ 35 માઇનસ F1 છેદમાં કેટલા થઈ ગયા? 3. 32માંથી 30ને બાદ કરો તો કેટલા વિદ્યાર્થી મિત્રો મળ્યા? 2. હવે 50માંથી 35 બાદ થાય એટલે કેટલા વધ્યા આપણા માટે? તો કે 15 માઇનસ F1 છેદમાં કેટલા થઈ ગયા? 3. 3નો ગુણાકાર 2 સાથે થશે એટલે કેટલા મળી ગયા? 6 બરાબર 15 માઇનસ F1. હવે F1ને આપણે કરતા બનાવી લો. તો કે F1 બરાબર કેટલા થઈ ગયા? તો કે 15 માઇનસ 6 કરો. તો 15 માઇનસ 6 એટલે આપણને F1 બરાબર કેટલા મળી જશે? તો કે F1 બરાબર આપણને 9 મળી ગયા. તો અહીંયા એક ખૂટતી આવૃત્તિ આપણને લોકોને મળી ગઈ. હવે F1ની કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા F1ની કિંમત સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1માં આપણે કિંમત મૂકશું તો અહીંયા શું થઈ ગયું? F2 બરાબર 25 માઇનસ F1. તો 25 માઇનસ 9 એટલે આપણને કેટલા મળી ગયા? 16. તો અહીંયા F2 બરાબર આપણને વિદ્યાર્થી મિત્રો 16 મળી જાય છે, જ્યારે F1 બરાબર આપણને કેટલા મળે છે? 9 મળે છે. તો આમ ખૂટતી આવૃત્તિઓ જે તમને લોકોને આપવામાં આવેલી છે, આમ ખૂટતી આવૃત્તિ, આમ ખૂટતી આવૃત્તિ F1 બરાબર 9 અને F2 બરાબર 16 મળે. એટલે આ રીતે તમારા લોકોએ વિદ્યાર્થી મિત્રો કામ કરવાનું છે આની અંદર. એટલે તો આ રીતેનો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો તમારા લોકોએ તૈયારી કરવાની છે.
જેની અંદર તમને લોકોને રિલેટેડ દાખલાની વાત કરું તો ઉદાહરણ નંબર 8 અને સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 2, આ બે દાખલાઓ ધ્યાનમાં લેજો. ચલો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા તરફ આગળ વધીએ. તો કે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાની માહિતી તમારા સુધી અહીંયા પહોંચાડવામાં આવેલી છે કે વિદ્યાર્થી મિત્રો જે તમને સ્વાધ્યાય પોથી છે એ જે ન્યૂ સ્વાધ્યાય પોથી છે એના બધા જ ભાગમાં તમામ વિષયનું સોલ્યુશન બુક સ્વરૂપે અને પીડીએફ સ્વરૂપે જો વિદ્યાર્થી મિત્રો તમે મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે ઇન્કવાયરી કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. ખરીદવા માંગતા હોય તો ચોક્કસથી મેસેજ કરી અથવા તો ફોન કરી અને તમે માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે આગળના દાખલાની અંદર નીચે આપેલ 185 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક તમને લોકોને 34.5 આપેલો છે. તો અહીં તમારા લોકોએ ખૂટતી આવૃત્તિ એટલે કે એ અને બી ને તમારા લોકોએ શોધવાનું છે. તો અહીં એ અને બી શોધો આવું તમને કીધું છે. ચાલો તો ખૂટતી આવૃત્તિ આપણે લોકોએ મેળવવાની છે. તો આની અંદર કોષ્ટક બનાવવાની કોઈ જરૂર હોતી નથી, પરંતુ તમને લોકોને બહુલક કેટલો આપેલો છે એના આધીન રહીને તમારા લોકોનું કામકાજ અહીંયા થશે. તો કે બહુલક આપેલો છે 34.5. 34.5 કયા બે વર્ગની વચ્ચે આવે છે? તો કે 34.5 છે એ 32 અને 41 ની વચ્ચે આવશે. તો 32 અને 41 ની વચ્ચે આવે છે તો તે 32 અને 41 ના વર્ગ જે છે એની આવૃત્તિ કેટલી કહી છે? તો આવૃત્તિ આપણને 53 મળે છે. તો આપણે અહીંયા F1 બરાબર કેટલા થઈ જશે? તો કે F1 બરાબર આપણને અહીંયા મળી ગયા 53. F0 બરાબર શું થઈ જશે? F0 બરાબર આપણને મળી ગયા અહીંયા A. રેડી, ચાલો F2 બરાબર કેટલા મળશે? તો કે F2 બરાબર આપણને મળી ગયા અહીંયા B. પહેલા વહેલા કયું કામ કર્યું એ યાદ રહેવું જોઈએ. અહીંયા તમે લોકો ડાયરેક્ટ સૌથી મોટામાં મોટી આવૃત્તિ લઈને કામ ન કરી શકો, એટલે તમારે બહુલક જોવાનો. બહુલક કયા બે વર્ગની વચ્ચે છે? બહુલક તમને આપેલો છે 34.5. તો 34.5 અહીંયા વર્ગ જે તમને આપેલા છે એ વર્ગમાં કયા બે વર્ગની વચ્ચે અહીંયા સમાવેશ થાય? તો કે 32 થી 41 ની વચ્ચે તમને લોકોને 34.5 મળે. તો કે એ તમને ખબર પડી ગઈ. તો એનો મતલબ એમ થયો કે એ તમને લોકોને બહુલકીય વર્ગ તમને ખબર પડી ગઈ. તો બહુલકીય વર્ગ ખબર પડે તો બહુલકીય વર્ગની આવૃત્તિ જે છે પ્રથમ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ એટલે કે F1 તમને મળી ગયો. F1 બરાબર 53 આવ્યા. F1 ની આગળ કોણ હોય? તો કે F0. F0 બરાબર અહીંયા A થઈ જશે. અને F2 બરાબર કેટલા થઈ ગયા? B. L બરાબર કેટલા આવશે? તો કે L બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને મળી જશે 32. ત્યારબાદ H બરાબર આપણે લોકોએ કામ કરવાનું થશે. તો કે H બરાબર આપણને મળી જશે અહીંયા 9. ચાલો થઈ ગયું. હવે આનો આપણે કુલ ટોટલ આવૃત્તિ વિતરણમાં મતલબમાં ટોટલ એનો જોવો પડશે. તો સિગ્મા FI માટેની ક્રિયા આપણે લોકોએ અહીંયા કરવી પડશે. તો સિગ્મા FI માટેની ક્રિયા કરીએ તો એના માટે આપણે લોકોએ કામ કરાવી નાખીએ અહીંયા. તો કે વર્ગ અને આવૃત્તિ તમને જે આપવામાં આવેલી છે, વર્ગ અને આવૃત્તિ એની અંદર 5 થી કેટલા આપેલા છે? 14. 14 થી 23. 23 થી 32. 32 થી 41. 41 થી 50. 50 થી 59. 59 થી 68. ચાલો આવૃત્તિની અંદર 5, 11, A, 53, B, 16, 30. ચાલો 5, 6, 7, 8, 9, 9 ને 6 કેટલા થઈ ગયા? 15. 15 નો 5 વિદા પડી 1, 1 2. 2 ને 5, 7, 8, 9, 10, 11. તો અહીં 115 આપણને મળી જાય છે. રેડી, પ્લસ શું થઈ જશે? A+B. અહીંયા કુલ આવૃત્તિ એટલે કે સિગ્મા FI થઈ ગયું. રેડી, કુલ આવૃત્તિમાં તમને અહીંયા કેટલા આપેલા છે? 185. તો 185 આપણે અહીંયા લખશું. 115 + A+ કેટલા થઈ ગયા? B. ચલો A+B બરાબર અહીંયા કેટલા થઈ ગયા? 185 માંથી 115 બાદ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કેટલા મળી ગયા? 70. A+B બરાબર આપણને અહીંયા 70 મળી જાય છે, સમીકરણ નંબર 1. ચલો હવે આપણે બધી કિંમત મેળવીને રાખેલી છે. હવે આપણે ઝેડ માટેનું કામ કરીએ. તો કે ઝેડ બરાબર L+ F1 - F0 (F1 - F0 - F2)H. તો હવે કિંમત પ્રમાણે તમે લોકો અહીં એક અંદર કિંમત એડ કરવાની છે. તો કિંમત એડ કરીએ. ચલો L બરાબર કેટલા આપેલા છે? તો કે Z બરાબર પહેલા લઈ લો 34.5.
એલ બરાબર કેટલા આપેલા છે? તો કે એલ બરાબર આપણને 32 મળ્યા હતા, પ્લસ કૌંસમાં એફ વન બરાબર કેટલા? તો કે એફ વન બરાબર 53, એફ ઝીરો બરાબર એ છેદમાં 2F1, એટલે અહીંયા કેટલા થઈ ગયા? 2 કૌંસમાં 53 માઇનસ એફ ઝીરો એટલે કેટલા આવી ગયા? એ, અને એફ ટુ એટલે કેટલા આવી ગયા? બી, કાઉન્સ પૂરો, એને ગુણ્યા એચ બરાબર કેટલા આવશે? તો કે 9 થઈ ગયું. તો કે અહીંયા તમે લોકોને 34.5માંથી 32ને કેવા કરી નાખો? બાદ. બરાબર, 53 માઇનસ કેટલા છે? તે કે 53 માઇનસ એ છેદમાં 53 ગુણ્યા 2 કરો એટલે 106, માઇનસ કોમન કાઢ લ્યો એટલે એ પ્લસ બી. ખાસ સમજવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચેના છેદમાં રહેલા પદની અંદર છે. અહીંયા છેદમાં રહેલું પદ છે, એમાંથી માઇનસ કોમન કાઢ્યો એટલે એ પ્લસ બી. જે તમે અહીંયા સમીકરણ બનાવેલું છે એ પ્રકારનું સમીકરણ તમારું તૈયાર થઈ ગયું. જો એ પ્લસ બી આવે, આ એ પ્લસ બીની કિંમતનો ડાયરેક્ટ ત્યાં આપણે ઉપયોગ કરી લેશું. અહીંયા આપણે બાદબાકી કરીએ તો કેટલા મળી ગયા આપણને? 2.5 બરાબર 53 માઇનસ એ છેદમાં 106 માઇનસ કેટલા થઈ ગયા? 70, અને એને ગુણ્યા કેટલા આવી ગયા? 9. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા 2.5 થઈ ગયા બરાબર 53 માઇનસ કેટલા આવી ગયા? એ. અહીંયા બાદ બાકી કરશું તો 106 માંથી 70 બાદ થાય તો કેટલા મળી જશે વિદ્યાર્થી મિત્રો? 36, અને અહીંયા કેટલા આવ્યા? 9. ભાગ ઉડાડી નાખીએ તો કે ભાગ અહીંયા ઉડાડવા માટે 9 ચોક કેટલા થઈ ગયા? 36. તો આ 9 અને આ 9 ઉડી ગયા. હવે 4 નો ગુણાકાર 2.5 સાથે થાય તો 4 નો ગુણાકાર 2.5 સાથે થાય તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા અહીંયા 10 બરાબર અહીંયા થઈ ગયા 53 માઇનસ એ. એ આ બાજુ આવે તો એ બરાબર 53 માઇનસ 10 તમે કરો એટલે આપણને એ બરાબર કેટલા મળી ગયા? 43 મળી ગયા. ચાલો હવે આપણે લોકો એની કિંમત આપણને મળી ગઈ છે એટલે એની કિંમત સમીકરણ 1 માં મુક્તા. તો સમીકરણ 1 ની અંદર એટલે કે સમીકરણ નંબર 1 અહીંયા છે, એમાં આપણે બી ની કિંમત ને સૂત્રનો કરતા બનાવી લઈએ તો બી બરાબર અહીંયા થઈ ગયું 70 માઇનસ એ. તો 70 માઇનસ એ એટલે 70 માંથી આપણે 43 ને શું કરી દીધા? બાદ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 10 માંથી 3 જાય એટલે કેટલા થઈ ગયા? તો કે 10 માંથી 3 એટલે 7 થઈ ગયા, અને 6 માંથી 4 જાય એટલે કેટલા થઈ ગયા? 2 એટલે 27. તો બી બરાબર તમને લોકોને કેટલા મળી જાય છે? 27 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા લોકોએ એ અને બી ની કિંમત તમને ખૂટતી આવૃત્તિ જે છે એ અહીંયા તમને એ બરાબર તમને લોકોને 43 અને બી બરાબર તમને કેટલે મળે છે? 27. આ પ્રકારનો દાખલો એટલે કે બહુલકમાં ખૂટતી આવૃત્તિ વાળો દાખલો આપણને એક પણ દાખલો ચોપડીની અંદર આપેલો છે નહીં. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા રેડ ઝોન છે, આ રેડ ઝોન ખાસ કરીને યાદ રાખજો. ત્યાંથી માઇનસ વાળું માઇનસ ને કોમન કાઢ લેવાના, એ પ્લસ બી માં ફેરવી દેવાનું, એ ખાસ તમારા માટે અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત.